ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબોધકાંત સહાયે કોંગ્રેસ ભવનમાં ઘોષણાપત્ર રજૂ કર્યું હતું, જેમાં દરેક વ્યક્તિને ઘર આપવાનો વાયદો કર્યો છે. ઘોષણાપત્રમાં મુખ્યત્વે ગરીબોને 35 કિલો અનાજ મફત, બીપીએલ પરિવારને મફત ટીવી, ખેતી માટે 24 કલાક વીજળી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. તેમાં વીજળી, શિક્ષણ અને પાણી આપવાનો વાયદો પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે દરેક વ્યક્તિને પોતાનું ઘર આપવાનો વાયદો કર્યો છે. 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને મફત સાયકલ, બધા વર્ગ માટે આઈઆઈટી અને મદ્રેસાને ગ્રાન્ટ અને રાજ્યમાં ઓબીસીને 70% આરક્ષણ આપવામાં આવશે. ઘોષણાપત્રમાં લગ્ન કરવા જઈ રહેલા છોકરા અને છોકરીઓને મફત લગ્ન જોડું અને મંગળસૂત્ર આપવામાં આવશે. ત્યારે એ જોવું રહ્યું કે ઝારખંડમાં લોકો કોને મત આપે છે. હાલ તો કોંગ્રેસે ઘોષણાપત્રમાં અનેક વાયદા કર્યા છે, પરંતુ શું સરકાર બન્યા પછી તેમાંથી કેટલા પૂરા કરે છે એ તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાંચી.